નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના આસપાસ પર્યાવરણ વિશેનો સેમેસ્ટર બીજાનો 17મો પાઠ તેજલ અમદાવાદમાં આ પાઠના અગત્યના પ્રશ્નો શીખીશું. પ્રશ્ન પહેલો છે કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમાંકસર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પ્રશ્ન પહેલો છે કે તેજલ પોતાની માતાના ઇલાજ માટે કોના ઘરે ગઈ હતી? તો એ ગઈ તેમના મામાના ઘરે. બીજો પ્રશ્ન, તેજલે તેમના ગામથી અમદાવાદ સુધી કયા વાહનમાં મુસાફરી કરી? તો એ ટ્રેનમાં મુસાફરી કરી. ત્રીજો પ્રશ્ન, મામાના ઘરે પાણી ભરવા માટે ઋત્વા અને તેજલ ક્યાં જતા? તો એ જતા સામૂહિક નળે. ચોથો પ્રશ્ન, મામાના ઘરે શૌચાલય ક્યાં હતું? તો એ હતું ગલીના છેડે. પ્રશ્ન પાંચ, તેજલની માતાની સારવાર ક્યાં ચાલતી હતી? તો એ ચાલતી હતી સરકારી હોસ્પિટલમાં. પ્રશ્ન છઠ્ઠો, તેજલને અમદાવાદમાં શું જોવાની ઈચ્છા હતી? તો ત્યાંના રિવરફ્રન્ટ. સાતમું, મમ્મીની બહેનને શું કહેવામાં આવે છે? તો એ કહેવામાં છે માસી. પ્રશ્ન બીજો, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. પહેલું, તેજલ તેની માતાના ઇલાજ માટે ખાલી જગ્યા શહેરમાં આવી હતી. તે આવી હતી અમદાવાદમાં. બીજું, રેલવે સ્ટેશન પર તેજલ અને તેની માતાને લેવા માટે ખાલી જગ્યા આવ્યા હતા. તો આવ્યા હતા મામા. ત્રીજું, ગામમાં તેજલને ઉનાળામાં પાણી ભરવા ખાલી જગ્યાએ જવું પડતું. તો એ નદીએ જવું પડતું. ચોથું, બસમાં અને ટ્રેનમાં મુસાફરી કરવા માટે ખાલી જગ્યા લેવી જરૂરી છે. તો એ છે ટિકિટ. પાંચમું, તેજલની માતા સગપણમાં તેના ખાલી જગ્યા થાય. તો એ થાય એમના નાની. છઠ્ઠું, મામાના પત્ની મામી કહેવાય તો કાકાના પત્ની હોય ને તેને કાકી કહેવાય. ત્રીજું, નીચેના વિધાન સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે છે ખોટાની નિશાની કરવાની છે. પહેલું, મામાને ત્યાં લગ્ન હોવાથી તેજલ અમદાવાદ આવી હતી. તો આ વિધાન ખોટું છે. બીજું, તેજલના મામી સફાઈ કામ કરવા હર્ષના ઘરે જતા હતા. તો વિધાન સાચું છે. ત્રીજું, મામી અને તેજલ હર્ષના ઘરે લિફ્ટમાં ગયા. તો વિધાન સાચું છે. ચોથું, મામાના ઘરે તેજલને સવારે 4 વાગે પાણી ભરવા જવું પડતું હતું. તો વિધાન સાચું છે. પાંચમું, હોસ્પિટલમાં તેજલની માતાને જોવા માટે તેના પિતા જતા હતા. તો વિધાન ખોટું છે. છઠ્ઠું, પપ્પાના મમ્મીને દાદી કહેવાય. તો વિધાન સાચું છે. પ્રશ્ન ચોથો છે, બંધ બેસતા જોડકા રચો. પપ્પાની બહેન તેને ફોઈ કહેવાય, મમ્મીની બહેન તેને માસી કહેવાય, મમ્મીના પપ્પા તેને નાના કહેવાય અને પપ્પાના નાના ભાઈને કાકા કહેવાય. પ્રશ્ન પાંચ છે, માગ્યા મુજબ ઉત્તર લખો. પહેલું, જ્યાં તેજલના મામા રહેતા હતા તે અને ઊંચી ઇમારતોના મકાન વચ્ચે શું તફાવત હતો? તો મામા જ્યાં રહેતા તે વિસ્તારના મકાનો ગલીના બધા જ લોકો માટે એક જ શૌચાલય છે, જ્યારે ઊંચી ઇમારતના મકાનમાં દરેક મકાનમાં એક અથવા વધુ શૌચાલય છે. મામા જે રહેતા તે વિસ્તારમાં બધા મકાનો માટે સામૂહિક એક જ નળ છે, જ્યારે ઊંચી ઇમારતના મકાનમાં સોસાયટી રસોઈ ઘર, બાથરૂમ અને શૌચાલયની અને નળની પણ સુવિધા છે. મામા જે રહે એ વિસ્તારમાં એક જ રૂમમાં જમવાની, સુવાની, બેસવાની વ્યવસ્થા કરવી પડે છે, જ્યારે ઊંચી ઇમારતના મકાનમાં દરેક વ્યવસ્થા માટે અલગ અલગ રૂમની સગવડ જેવી કે રસોડું, બેઠકખંડ, ભોજનખંડ અને શયનખંડ છે. બીજો પ્રશ્ન, નીચેના જગ્યાઓ તમારા ઘરથી કેટલી દૂર છે લખો. તો સ્થળ ચાલતા લાગતો જે સમય છે મિનિટમાં અને અંતર કિમીમાં છે. તો બસ સ્ટોપ છે 5 મિનિટમાં 1.5 કિમી, 20 મિનિટમાં 2 કિમી, બજાર 10 મિનિટમાં 1 કિમીમાં, પોસ્ટ ઓફિસ 30 મિનિટ 3 કિમી, જ્યારે હોસ્પિટલ 10 મિનિટ 1 કિમી પસાર થાય છે. ત્રીજો પ્રશ્ન, અમદાવાદમાં કયા કયા જોવાલાયક સ્થળો આવેલા છે? કોઈ પણ 8 સ્થળો લખો. તો અમદાવાદમાં કાંકરિયા તળાવ, રિવરફ્રન્ટ, સીધી સૈયદની જાળી, સરખેજનો રોઝો, સાયન્સ સિટી, ગાંધી આશ્રમ, આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, હટીસિંગના દેરા, પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, બાલવાટિકા, પ્રાણી સંગ્રહાલય, ફરતી હોટલ વગેરે જોવાલાયક સ્થળો આવેલા છે. પ્રશ્ન છઠ્ઠો, નીચેના પ્રશ્નનો ઉત્તર 1-2 વાક્યમાં લખો.
પેલું તેજલને તેની માતાને લઈ ગામથી અમદાવાદ કેમ આવવું પડ્યું હતું? તો તેજલની માતા બીમાર હોવાથી તેના ઈલાજ માટે તેજલને તેની મામાને એની માતાને લઈ અમદાવાદ આવવું પડ્યું હતું, કેમ કે માતાની બીમાર હતી એટલે. બીજું, તેજલના મામા રહે છે ત્યાં વીજળી હશે તેમ કેવી રીતે જાણ્યું? કે હા, તેજલના મામા રહે ત્યાં વીજળી હશે કારણ કે તે વિસ્તાર મહાનગરપાલિકાની હદમાં આવે છે. ત્રીજું, તમારા ઘરમાં પાણી ક્યાંથી આવે છે? તો અમારા ઘરમાં પાણી મહાનગરપાલિકા દ્વારા પાણી જોડાણની પાઇપલાઇનમાંથી પાણી આવે છે. ચોથો પ્રશ્ન, તમે તમારા ઘરેથી સ્થળાંતર કર્યું છે? જો હા, તો તમારે સ્થળાંતર કેમ કરવું પડ્યું? હા, અમે અમારા ઘરેથી સ્થળાંતર કર્યું છે કારણ કે મારા પપ્પાની બીજા શહેરમાં બદલી થતી હોવાથી અમે સ્થળાંતર કર્યું છે. પાંચમું, સ્થળાંતર કરવાથી કોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? તો મામાના વિસ્તારમાં રહેતા તમામ ગરીબ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. છઠ્ઠું, તેજલના મામાના ઘરે કોણ કોણ હતું? તેજલના મામાના ઘરે મામા, મામી, તેમની બે દીકરીઓ અને એક દીકરો, એમ પાંચ વ્યક્તિઓ રહેતા હતા. સાતમું, તેજલનું ગામડાનું ઘર કેવું છે? તો તેજલના ગામડાનું ઘર એક જ રૂમનું છે, પરંતુ તેમાં રસોઈ અને નાહવા માટે જુદી જગ્યા છે તથા બહારની તરફ એક આંગણું પણ છે. આઠમો પ્રશ્ન, તેજલના મામાની ગલીમાં સવારે કેટલા વાગે પાણી આવે છે? તો તેજલના મામાને ગલીમાં સવારે 4 વાગ્યે પાણી આવે છે. નવમું, તેજલના મામી ઘરકામ ઉપરાંત બીજા કયા કામ કરે છે? તો તેજલના મામી પોતાના ઘરકામ ઉપરાંત તેમની બાજુમાં આવેલ બહુમાળી મકાનમાં 7 ઘરોની સફાઈ અને વાસણ ધોવાનું કામ કરે છે. દસમું, અમદાવાદમાં તેજલ દરરોજની બસની મુસાફરી વિશે કઈ બાબતો શીખી? તો અમદાવાદમાં બસની દરરોજની મુસાફરી કરતા તેજલ લાઇનમાં કેવી રીતે ઊભું રહેવું, ટિકિટ માટે કેટલા પૈસા આપવા, ક્યાં ઉતરવું વગેરે જેવી બાબતો શીખી. પ્રશ્ન સાતમો છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પેલું, તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે? તો તેજલના મામાના ઘરે એક રૂમ છે, ઉપરાંત તેની સામે આંગણું, રસોઈ ઘર અને બાથરૂમ છે, પરંતુ મામાના ઘરમાં એક જ રૂમમાં બધા જ રહે છે. તે જ રૂમમાં બેસવાનું, સૂવાનું, નાહવાનું, રસોઈ બનાવવાની, જમવાનું, કપડાં વાસણ ધોવા વગેરે કામ કરવામાં આવે છે. ચોથું, તેજલને તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતા કેમ ઉલટી જેવું થયું હતું? તો મામાના ઘરે શૌચાલય નથી, તેથી ગલીના છેડે જાહેર શૌચાલયમાં તેજલને શૌચાલય જવાનું થયું. જાહેર શૌચાલયનો ઉપયોગ ગલીના બધા લોકો કરતા હોવાથી તે ગંદુ રહેતું અને દુર્ગંધ મારતું હતું. તેમાં પહેલી વાર તેજલ શૌચાલય ક્રિયા માટે ગઈ હોવાથી ગંદકી અને દુર્ગંધના કારણે તેને ઉલટી જેવું થયું હતું. ત્રીજો પ્રશ્ન, તેજલ પહેલી વાર અમદાવાદ આવી ત્યારે તેને કઈ કઈ બાબતોનો ડર લાગતો હતો? તો તેજલ શરૂઆતમાં ભીડવાળી જગ્યાઓ પર જવામાં, ટ્રેનમાં અને બસોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, ચડવામાં, ઉતરવામાં તથા સ્ટેશન પર ભીડમાં ચાલવામાં ડર લાગતો હતો. ઊંચી ઇમારતો, બહુમાળી મકાનોની ઊંચાઈથી નીચે જોવામાં તથા લિફ્ટમાં જવાનો પણ ડર લાગતો હતો. પ્રશ્ન ચોથો, તેજલના મામાએ તેમનું ઘર કેમ બદલાવવાનું છે? તો મામા રહે છે તે જગ્યા સરકારી હોવાથી ત્યાં રહેતા બધા લોકોને જગ્યા ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. તેઓને ઘર માટે બીજા સ્થળે જગ્યા આપવામાં આવશે, તેથી તેજલના મામાએ તેનું ઘર બદલાવવાનું છે. પાંચમો પ્રશ્ન, તેજલના મામાની જેમ કોઈ મુશ્કેલી પડી હોય તેવા લોકોને તમે જાણો છો, તેના વિશે વાત કરો. હા, એવા થોડાક પરિવારો હું જાણું છું કે જેઓને સરકારી રોડ બનાવવાના કારણે અથવા તો સરકારી જમીનમાં સરકારનું કોઈ નવું બાંધકામ થવાનું હોવાથી તે લોકોને ત્યાંથી સ્થળાંતર કરવાની ફરજ પડી હોય. આવા લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલું સારું હતું કે લોકોને સરકાર દ્વારા થોડેક દૂર સરકારી જમીન પર મકાનો બાંધી આપવામાં આવ્યા હતા. પ્રશ્ન છઠ્ઠું, હર્ષનું મકાન કેવું છે? તો હર્ષનું મકાન બહુમાળી મકાનોમાં 12મા માળે આવેલું છે. તેનું ઘર મોટું છે. ઘરમાં બેઠક ખંડ, ભોજન ખંડ, શયન ખંડ અને રસોડું વગેરે વિવિધ ભાગ છે. તેમનું શૌચાલય પણ ઘરમાં જ છે. પ્રશ્ન સાતમો, તેજલ તેની મામી સાથે બહુમાળી મકાનમાં ગઈ
ત્યારે મકાન જોઈ તેને શો અનુભવ થયો. તેજલ આશ્ચર્ય સાથે જોયું કે ત્યાં ઘણા બધા ઘરો એકની ઉપર એક છે. તેને થતું કે આટલી બધી સીડીઓ કેવી રીતે ચડી, ત્યાં લિફ્ટ જોઈ તેમાં બટન દબાવતા તે ઉપર પહોંચી ગઈ. લિફ્ટમાં તેજલ ગભરાઈ ગઈ. બીજા એક ઊંચા મકાનમાં તેજલ મામી સાથે અર્શના ઘરે 12મે માળે ગઈ હતી. આટલું મોટું ઘર અને જુદા જુદા રૂમ, બેઠકખંડ, ભોજનખંડ, શયનખંડ, રસોડું અને અમુક રૂમોમાં શૌચાલય તેમજ પાણીના નળ, ઘરમાં મોટી કાચની બારીઓ વગેરે જોઈ તેજલને બારીમાંથી મામાના ઘરની ગલી જોઈ. ત્યાંથી વસ્તુઓ રમકડા જેવી નાનકડી દેખાતી હતી. તેની ઊંચાઈથી નીચે જોવામાં એને ડર લાગતો હતો. હવે જો આપણા પાઠમાં ટૂંકા વિકલ્પ પ્રશ્નો. પેલું, તેજલ ગામડામાં તેના ઘરે પાણી ક્યાંથી ભરીને લાવતી હતી? તો એ તો લાવતી તળાવમાંથી. બીજું, અર્શના ઘરે તેજલે કયું સારું કાર્ય કર્યું? તેને પાણીનો બગાડ અટકાવ્યો. ત્રીજું, તેજલના મામા ઘર બાબત કેમ ચિંતામાં છે? ઘર બીજી જગ્યાએ બદલાવાનું છે એટલા માટે. તો આ હતા આપણે ધોરણ 4ના આસપાસ પર્યાવરણ સ્તરમો પાઠ, તેજલ અમદાવાદમાં. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.